નમસ્કાર મિત્રો, આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ રહી છે, જેને લઈ અને આપણે આજ જે જુદા જુદા ગ્રામ્ય વિસ્તારોમાં જે મતદાન મથકો ઊભા કરવામાં આવ્યા છે ત્યાંનો અમે તમને માહોલ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. ત્યારે આજે આપણે આવ્યા છીએ હળવદ તાલુકાના જે સુખપર ગામ છે, સુખપર ગામની જે પ્રાથમિક શાળા છે, અહીં જે મતદાન મથક ઊભું કરવામાં આવ્યું છે ત્યાં આગળ આપણે છીએ. અને ખાસ અહીંયા આગળ કોઈ મતદારો તો આપણને જણાતા નથી, મતદારો તો ક્યાંય દેખાતા નથી. જો કે અહીંયા સવારથી જ મતદાન ચાલુ છે એટલે 200 જેટલું મતદાન થઈ ગયું છે એવું એના જે અધિકારી છે તેઓ પાસેથી જાણવા મળ્યું છે. ખાસ આપણી સાથે એના જે અધિકારી છે આપણે તેઓ સાથે થોડી વાતચીત કરીશું. સાહેબ, મતદારોની ક્યાંય લાઈન દેખાતી, મતદારોમાં કંઈ નિરાશા છે કે શું, કેવું સવારનો કેવો માહોલ છે અને કેટલું મતદાન થયું છે, સાથે જ આ બૂથમાં કેટલા મતદારો છે થોડીક માહિતી. આમ તો કોઈ ગામમાં નિરાશા જેવું વાતાવરણ નથી, પણ ગ્રામ્ય વિસ્તાર હોવાથી શરૂઆતના 2 કલાકની અંદર ખાલી 7% મતદાન થયું હતું, પણ પછી ધીમે ધીમે 9 વાગ્યા પછી અત્યારે હાલ 11:20 થઈ છે તો 32% જેવું મતદાન થઈ ગયું છે. શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે, બધા જ મતદારો ઉત્સાહપૂર્વક મતદાન પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તાર હોવાથી, ખેતીવાડીને લગતું ગામ હોવાથી મતદારો ધીમે ધીમે એટલે કે પોતાની અનુકૂળતા મુજબ ગામમાં મતદાન કરવા આવી રહ્યા છે. સાહેબ, આરોગ્ય વિભાગ દ્વારા પણ કેવી તકેદારી રાખવામાં આવી રહી છે? તો આરોગ્ય વિભાગની ટીમ પણ એના સમયસર બૂથ પર હાજર થઈ ગઈ હતી. આવનાર બધા જ લોકો મતદારોને સેનિટાઈઝર કરવામાં આવે છે અને ગ્લોવ્સ પણ આપવામાં આવે છે. તો મિત્રો, અત્યારે આપણા હતા સુખપર ગામે, સુખપર તમે જોઈ રહ્યા છો મતદારો પણ આવી રહ્યા છે ધીમે ધીમે. અને અહીં જે વાડી વિસ્તાર છે એટલે ખાસ આપણે અધિકારીએ જણાવ્યું કે અહીં વાડી વિસ્તાર હોવાને કારણે વાડીએ પણ ગયા હોય, થોડા કામમાં હોય એટલે મતદારો ધીમે ધીમે મતદાન કરવા માટે આવી રહ્યા છે.